ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે દુકાનદારો માટે ખૂબ જ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલી દુકાનો એ આવતીકાલે તારીખ 26/4/2020 થી ચાલુ કરવાનો છૂટ આપવા બાબતમાં નિર્ણય લેવામાં આવેલ છે. એટલે કે આવતીકાલથી રાજ્યના તમામ શહેરો જિલ્લાઓમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયની જગ્યાએ તમામ દુકાનો પોતાના ધંધા વ્યવસાય કરવા માટે ખોલી શકાશે. ખાસ કરીને શોપ્સ એન્ડ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ હેઠળ જે દુકાનો નોંધાયેલી હોય એ તમામ દુકાનોને આવતીકાલથી ખોલી શકાશે. એના બે ત્રણ એમાં શરતો રાખવામાં આવી છે. પહેલી શરત એ છે કે એ દુકાન કન્ટેનમેન્ટ એરિયાની બહાર આવેલી હોવી જોઈએ, એટલે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે વિસ્તારોને કન્ટેનમેન્ટ એરિયા તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હોય એવા કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈ પણ દુકાન ખોલી શકાશે નહીં. પરંતુ કન્ટેનમેન્ટ એરિયામાં ન હોય એવી તમામ દુકાનો આવતીકાલથી ચાલુ કરી શકાશે. બીજી શરત છે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ એનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે. જે દુકાનદાર છે ત્યાં કામ કરતા જે કર્મચારીઓ છે એ તમામે તમામ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ કરવાનું રહેશે. ત્રીજી શરત છે કે જે સ્ટાફ એમની પાસે હોય, નિયમિત સ્ટાફ, એના 50% સ્ટાફથી દુકાન ચલાવવાની કામગીરી કરવાની રહેશે, જેથી દુકાનમાં બહુ ભીડભાડ ન થાય. એટલે આ ત્રણ શરતોને આધીન, પહેલી વાત કે કન્ટેનમેન્ટ એરિયા બહાર દુકાન આવેલી હોવી જોઈએ, બીજી શરત કે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ, અને ત્રીજી શરત કે જે નિયમિત સ્ટાફ હોય એના 50% ક્ષમતાથી દુકાન ચલાવવાની રહેશે, એ ત્રણ શરતોના પાલન કરેથી આવતીકાલથી તમામ જિલ્લાઓમાં શહેરોમાં મોલ અને માર્કેટિંગ કોમ્પ્લેક્સ સિવાયના દુકાનોને છૂટછાટ આપવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ નિર્ણય રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં શહેરોમાં જનજીવન ઝડપથી સામાન્ય થાય એ દિશામાં જે શ્રેણીબદ્ધ પગલાઓ અત્યાર સુધી લેવામાં આવેલા છે એ પૈકીનું એક ખૂબ જ મહત્વનું પગલું છે, જેથી શહેરી વિસ્તારોમાં જિલ્લાઓમાં જનજીવન ખૂબ જ ઝડપથી સામાન્ય થશે. આ બાબતમાં પાસ કઢાવવા માટે પણ કોઈ દુકાનદારોએ જવાની જરૂર નથી, પરંતુ એમની પાસે ગુમાસ્તા ધારાનો લાયસન્સ હોય એની કોપી રાખી શકે, બીજું કોઈ ઓળખના પુરાવા અને કામ કરતા હોય એનો પુરાવો હોય તો એ પણ એમાં માન્ય ગણવામાં આવશે. એટલે દુકાનદારોએ દુકાન શરૂ કરવા માટે કલેક્ટર કચેરી અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે નહીં. આ છૂટછાટ આપવાનો પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ એક ઉદાર અને માનવતાવાદી નિર્ણય કર્યો છે. બીજી એક મહત્વની જાહેરાત છે કે આઈટી અને આઈટી સર્વિસીસ સાથે જોડાયેલી જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝને પણ કન્ટેનમેન્ટ ઝોનની બહાર ચાલુ કરવાની મંજૂરી આવતીકાલથી આપવામાં આવશે. આઈટીના ધંધા સાથે જોડાયેલી હોય અથવા આઈટી રિલેટેડ સર્વિસીસ સાથે જોડાયેલી હોય એવી તમામ ઇન્ડસ્ટ્રીઝમાં આવતીકાલથી 50% સ્ટાફ રાખવાની શરતે કન્ટેનમેન્ટ ઝોનની બહાર એ શહેરમાં આવતી હોય તો પણ એને મંજૂરી આપવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે લેવામાં આવેલ છે. એક ત્રીજો મહત્વનો નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવેલ છે, જેમાં
ગુજરાતની જે સહકારી મંડળીઓ છે એની વ્યવસ્થાપક કમિટીની મુદ્દત 5 વર્ષની હોય છે. એ જે વ્યવસ્થાપક કમિટીની મુદ્દત પૂરી થતી હોય તો તેવી મંડળીઓની વ્યવસ્થાપક મંડળની મુદ્દત 31 જુલાઈ એટલે કે 3 માસ માટે વધારવાનો મહત્વનો નિર્ણય પણ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા લેવામાં આવેલ છે. પરંતુ જો કોઈ પણ મંડળીમાં કોઈ કોર્ટના આદેશના કારણે ચૂંટણી વગેરે યોજવાની થતી હોય તો એ કોર્ટના આદેશને આધીન આ કામગીરી કરી શકાશે. પરંતુ સામાન્ય સંજોગોમાં 5 વર્ષની મુદ્દત પૂરી થયા પછી પણ 3 મહિના માટે સહકારી મંડળીઓની વ્યવસ્થાપક કમિટીની મુદ્દત લંબાવવામાં આવી છે. ગઈકાલે જે રીતે વાત થઈ હતી કે આજથી NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના લગભગ 66 લાખ કુટુંબોને ઘઉં અને ચોખા 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા વ્યક્તિ દીઠ આપવાની કાર્યવાહી આજથી શરૂ થવાની હતી. આજે રાત સુધીમાં અમારી અપેક્ષા છે કે આશરે 10 લાખ જેટલા લોકો આ અન્ન વિતરણનો લાભ લેવાના છે. પરંતુ અત્યાર સુધીમાં જ જે NFSA કાર્ડ હોલ્ડર્સ છે લગભગ 4.5 લાખ જેટલા લોકો એ પોતાના રેશન કાર્ડના માધ્યમથી FPSના દુકાન ઉપરથી પોતાના ઘઉં અને ચોખા ખૂબ જ સારી રીતે સારી વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેના સાથે એ લઈ ગયા છે. જે સસ્તા અનાજની દુકાનો છે એનો સમય પણ સવારના 8 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી કરવામાં આવેલ છે, જેથી લોકોને પોતાનો જથ્થા મેળવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને સારી રીતે વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એ જે 66 લાખ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા યોજના હેઠળ કાર્ડ ધારકો છે એ પોતાનો અનાજનો જથ્થો દુકાન ઉપરથી મેળવી શકે. અત્યાર સુધીમાં લગભગ 4.5 લાખ કુટુંબો પોતાનું અનાજ દુકાનો ઉપરથી લઈ ગયા છે. આજે મહત્વની આટલી બાબતો મારી પાસે છે. એ સિવાય શાકભાજીની આવક 1,15,000 ક્વિન્ટલ જેટલી છે, ફળની આવક પણ 5,000 ક્વિન્ટલ જેટલી છે, દૂધની વિતરણમાં ડિસ્ટ્રીબ્યુશનમાં થોડીક વધારો થયો છે અને આજે લગભગ 48.5 લાખ લીટર દૂધનું વિતરણ થયેલ છે. માર્કેટિંગ યાર્ડ 112 જેટલા ખુલ્લા છે, જેમાં અત્યાર સુધીમાં 5,60,000 ક્વિન્ટલ આવક થયેલ છે અનાજની, જે પૈકી ઘઉં લગભગ 3 લાખ ક્વિન્ટલ અને એરંડા લગભગ 1,56,000 ક્વિન્ટલ એ માર્કેટમાં આજે આવેલ છે. ધન્યવાદ.